हेलो, गुड मॉर्निंग वरन एवरीवन। स्टैंडर्ड 11 पॉमर, सब्जेक्ट स्टैटिस्टिक्स, इन विच रिवीजन लेक्चर नंबर 2। आपणे आंकड़ा शास्त्र में आठमो प्रकरण विधेय एटले फंक्शन एमां रिवीजन लई रह्या छे। एमां आजे बीजा लेक्चर में आपणे जोईशुं के प्रदेश, सहप्रदेश अने विस्तार शोधवो होय, हाउ टू डिटरमाइन द डोमेन, को डोमेन एंड द रेन्ज ऑफ द फंक्शन। वी आर गिवन दैट, आपने आप शू आप एफ फ्रॉम ए टू बी, गण एवं क्या क्या एलिमेंट है 10, 20 और 30, गण बीमा क्या क्या एलिमेंट है 18, 48, 98, 128 ने 148, एफ एक्स शू है 5x-2, प्रदेश मेड़वो, सह प्रदेश मेड़वो ने विस्तार मेड़वो। प्रदेश एट डोमेन ऑफ द एफ, विस्तार एट रेन्ज ऑफ द फंक्शन एफ। આપણે આગળ જોઈએ તો એ ને પ્રદેશ કહેવાય અને બી ને સહપ્રદેશ કહેવાય। એ એટલે ડોમેન ઓફ ધ ફંક્શન, બી એટલે કો ડોમેન ઓફ ધ ફંક્શન। આપણે આગળ જોઈ ગયા છે, આ તો રિવિઝન છે। ડોમેન એટલે વિધેયનો પ્રદેશ, પ્રદેશ ગણ એટલે એ, એના ઘટકો 10, 20 અને 30, એને કહેવાય વિધેયનો પ્રદેશ। ઇંગ્લિશમાં એને કહેવાય ડોમેન ઓફ ધ ફંક્શન એફ, મીન્સ ડીએફ 10, 20 અને 30, સેટ ફોર્મમાં એટલે ગણ સ્વરૂપમાં મૂકવાનું। રિઝલ્ટ નંબર 1 આ લખ્યું, કો ડોમેન એટલે સહપ્રદેશ, કો ડોમેન જે આને કહેવાય કો ડોમેન, બી મીન્સ 18, 48, 98, 128 અને 148। રિઝલ્ટ નંબર 2, કો ડોમેન એટલે સહપ્રદેશ, વિધેયનો સહપ્રદેશ। હવે વિસ્તાર શોધવો છે તો આ 5x-2 લેવાનું, fx = 5x-2, प्रदेश की बधी ज किंमत लेवानी, डोमेन बधी ज वेल्यू लेवानी, वन बाय वन मुकवानी 10, 20, 30, एमा एफएक्स की वेल्यू फाइंड करवानी। 5x-2 એટલે 5 × 10 - 2 એટલે 50 - 2 मीन्स 48, 100 - 2 मीन्स 98, 150 - 2 मीन्स 148। એટલે આ બધી વેલ્યુ જે છે એને સેટ ફોર્મમાં મૂકી દઈએ, એને કહેવાય વિધેય નો વિસ્તાર, એટલે કે રેન્જ ઓફ ધ ફંક્શન એફ 48, 98, 148। રિઝલ્ટ નંબર 3, આ રીતે ડોમેન, કો ડોમેન અને ફંક્શન નું રેન્જ શોધી શકાય, જેને કહેવાય વિધેયનો પ્રદેશ, વિધેયનો સહપ્રદેશ અને વિધેયનો વિસ્તાર। પરિણામ 1, 2 અને 3, મિનિમમ 2 કે 3 માર્કમાં પૂછાય, સેક્શન સી અથવા સેક્શન ડી માં પૂછી શકાય એવા દાખલા। આ રિવિઝન આપણે લઈ રહ્યા છે છેલ્લા 2 ચેપ્ટરથી 2 લેક્ચર્સથી, એ ચેપ્ટર નંબર 8 માટે છે। ચેપ્ટર નંબર 8 એટલે વિધેય એટલે કે ફંક્શન, એના માટે છે। બીજો એક સમ, આપેલા વિધેય માટે પ્રદેશ મેળવો, સહપ્રદેશ મેળવો, વિસ્તાર મેળવો, એટલે કે ફાઇન્ડ આઉટ ડોમેઇન, કો ડોમેઇન એન્ડ ધ રેન્જ ઓફ ધ ફંક્શન ગિવન દેટ એફ ફ્રોમ પી ટુ ક્યુ, પી ટુ ક્યુ વેર પી ઇઝ ઇક્વલ ટુ -1/2, 1/1/2 અને 3/2, એન્ડ ક્યુ મીન્સ -1/5, 1/1/3 એન્ડ 3, એન્ડ એફ એક્સ ઇઝ ગિવન ટુ બી x/2 - x, ડોમેન ઓફ ધ ફંક્શન એન્ડ રેન્જ ઓફ ધ ફંક્શન વી હેવ ટુ ડિટરમાઇન। વિધેયનો પ્રદેશ, વિધેયનો સહપ્રદેશ અને વિધેયનો વિસ્તાર મેળવો। પ્રદેશ એટલે ડોમેન ઓફ ધ ફંક્શન, આ લખ્યું ડીએફ, એને કહેવાય વિધેયનો પ્રદેશ, એટલે આ છે વિધેયનો પ્રદેશ કહેવાય। પી મીન્સ ડોમેન ઓફ ધ ફંક્શન મીન્સ -1/2, 1/1/2 એન્ડ 3/2। રિઝલ્ટ નંબર 1, જેને કહેવાય વિધેયનો પ્રદેશ। સહપ્રદેશ એટલે આ ક્યુ, આ રહ્યું ક્યુ, કો ડોમેન એટલે સહપ્રદેશ ક્યુ, -1/5, 1/1/3 એન્ડ 3। This is result number 1 and this is result number 2. How to determine, how to calculate the range of the function? We have to substitute this value 1/1 in the function. fx is equal to x/2 - x. We take -1/2, x is equal to -1/2, in the denominator 2 minus, -1/2, -, plus 2 + 1/2, in the denominator 5/2, in the numerator -1/2, this is going to cancel, ultimately remaining -1/5. If you substitute 1 here,
if you substitute 1, then it is equal to 1. Fx is equal to 1. Means minus 1 by 5, 1. If you substitute 1 upon 2, here 1 upon 2, then ultimately the answer will be 1 upon 3. And if you substitute 3 by 2, here, then answer will be 3. This way, DF means domain of the function, jene kevai vidheno pradesh, co-domain, એટલે q, jene kevai vidheno saha pradesh, અને range of the function, minus 1 by 5, 1, 1 by 3, 3, jene kevai vidheno vistar. Call this as result number 1, result number 2, and result number 3. આ રીતે વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવી શકાય. આ બે દાખલા તો ફક્ત એક તમને સમજૂતી માટે છે. બાકી પ્રદેશ મેળવો, સહપ્રદેશ મેળવો, વિસ્તાર મેળવો મીન્સ ફાઇન્ડ આઉટ રેન્જ, મીન્સ ફાઇન્ડ આઉટ ડોમેન, કો ડોમેન એન્ડ ધ રેન્જ ઓફ ધ ફંક્શન. એ ટાઈપના મિનિમમ મિનિમમ એટલીસ્ટ you have to practice 10 number of the example, 20 number of the example, then and then you can get grip or practice this type of example and you will get complete marks. Thank you everyone. See you.